આજે એક વિશેષ સફળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરતની ટીમને મળેલી છે. નવા પોલીસ કમિશનર શ્રીએ ડ્રગ્સના જે સુરતમાં ખાસ કરીને યુવાધન જે છે એ ડ્રગ્સ તરફ વળેલું છે, તો એનું નેટવર્ક ખાલી કન્ઝપ્શન માટે નહીં પણ નેટવર્ક જે વેચવાવાળા છે અને સપ્લાય કરવાવાળા છે એના ઉપર ઝીરોઇંગ કરી અને એની ઉપર વોચ રાખી અને ખાસ કરીને જે લોકો મેઇન સપ્લાયર્સ અને મેઇન જે ડીલર છે એમની ઉપર વોચ રાખવા સૂચના કરેલી હતી. તો એસઓજીના અમારા જે એસએમ જોશી અને ડીસીબીના અને એસઓજીના મિસ્ટર જાડેજા આ બધાની ટીમ વોચમાં હતી. દરમિયાનમાં એક સરફરાજ ઇકબાલ પટેલ એ પીપરડીવાળા સ્કૂલની પાછળ રહે છે, એ ડ્રગ્સની ડિલિવરી માટે આ ગુલામ ઉર્ફે લાલા બરકત ખાન છે એ નાનપુરાનો વતની છે અને એની પાસે ડ્રગ બોમ્બેથી મગાવી અને અહીંયા સપ્લાય એની પાસે મગાવતો હતો અને એની મારફતે વેચાણ પણ કરતો હતો. તો આ બંને લોકોને અમે 95.6 ગ્રામ મેફાડ્રોન ડ્રગ્સ મ્યાઉમાઉ એને આપણી દેશી ભાષામાં કહીએ છીએ અને એનડીપીએસ એક્ટ હેઠળ માદક પદાર્થ છે એને 4,78,000 ની કિંમત છે એનો મેફાડ્રોનનો જથ્થો સાથે અમે પકડેલા છે અને જસ્ટ હમણાં એ લોકોની એફઆઈઆર દાખલ થઈ છે એટલે બે એને પકડ્યા છે અમે એક્યુઝને અને એનો ડ્રગનો સપ્લાય ક્યાંથી આવતો હતો અને લોકલ બીજા કોઈ પેટા ડીલર્સ વગેરે કોણ છે એની તપાસ ચાલી રહી છે અને તપાસ દરમિયાન જે ખુલાસા થશે એ આપની સમક્ષ રજૂ કરીશું.